મ્યુનિસિપલ હાઈસ્કૂલ થાનગઢમાં હું 13 વર્ષ શિક્ષક હતો અને 25 વર્ષ પ્રિન્સિપાલ હતો. 31/5/96 હું નિવૃત્ત થયો, એટલે એક તો જેને થાનમાં સન્માન થયો ગૌરવવંદના મોરારી બાપુને વરદ હસ્તે 2,52,000ની થેલી મને અર્પણ કરી. બાપુને કીધું ભાઈ આટલી રકમની જરૂર નથી, તો કે અત્યારે જ જાહેર કરો. એટલે 51,000 સન્માન સમિતિને પરત કર્યા, સ્પોર્ટ્સ માટે, શિક્ષણ માટે, સ્વાસ્થ્ય માટે. પછી ગામે સન્માન કર્યું, પછી આચાર્ય સંઘે સન્માન કર્યું. બહુ સારું સન્માન હતું, આખા જિલ્લાના આચાર્યો ભેગા થયા અને મારું અહીં સુરેન્દ્રનગરમાં સન્માન રાખ્યું, અને એનો સન્માનપત્ર જસવંત મહેતા સાહેબે લખ્યો. સાચું છે, મેં હજી હો. એટલે એ નાતે એમને મને ફોન કર્યો, એટલે મને એમ થયું કે હવે હું નિવૃત્ત આચાર્ય અને સાહેબે નિવૃત્ત આચાર્ય, એટલે તમે બધા આવ્યા છે એમ હું આવ્યો છું. કોઈ કલાકારનો નાતે નથી આવ્યો, પણ મને થયું કે જાઉં તો ખરું. આ બેને બહુ સુંદર ગીત રજૂ કર્યું. હું મુંબઈ કલ્યાણજીભાઈને ત્યાં ઉતરતો, કલ્યાણજી આણંદજીની વાત કરું, મ્યુઝિક ડિરેક્ટર. કારણ કે મારા પિતાની જન્મભૂમિ કચ્છ પાછી, અને એ કચ્છના એ નાતે હું એમને ત્યાં ઉતરતો. લિટલ સ્ટાર્સ નાના બાળ કલાકારોને તૈયાર કરતા, લિટલ સ્ટાર્સ તો નાના નાના બાળકોને બિહાર, મને એની સામે બિહાર. અને કલ્યાણજીભાઈ કહે આ બાળકોને કે તમે શાહબુદ્દીનભાઈને હાસ્ય ઉપર પ્રશ્ન પૂછો, મને કે તમે આ બાળકોને સંગીત ઉપર પૂછો. સંગીત તો હવે અમે સાંભળ્યા બહુ કલાકારો સંગીતકારો, એટલે મેં નાના બાળકોને પૂછ્યું, મેં કીધું કરુણ રાગ રજૂ કરવો હોય તો તમે કરુણ ભાવ રજૂ કરવા હોય તો કયો રાગ પસંદ કરશો, પણ આટલા નાના નાના બાળકો આહિર ભૈરવ ભૈરવીન શિવરંજની જાણે કહાં ગયે વધેલ શિવરંજની રાગમાં કાલિંગડો, તો આવા જવાબો આપતા. ભાઈ તો નાના ઇંગ્લિશ મીડિયમમાં ભણેલા, મને કે વોટ ડુ યુ નો અબાઉટ હ્યુમર. મેં કીધું માય સેન્સ ઓફ હ્યુમર ઇઝ ધ ગિફ્ટ ઓફ ગોડ, ઈશ્વર દત્ત છે, એ તો માલિકે જન્મ મારે જ આપી. તો એક નાનકડી બેબી સોનાલી બાજપાઈ, એના માતા પિતા હરિયાણાના પ્રસિદ્ધ સંગીતકારો, પણ દીકરીને કલ્યાણજીભાઈ પાસે મૂકી ગયા. એટલે એ મને કહે એના વે યુ પ્રોડ્યુસ બિફોર ધ ઓડિયન્સ ઇટ ઇઝ યોર ગિફ્ટ ટુ ગોડ. જે રીતે તમે ઓડિયન્સમાં રજૂ કરો ઈશ્વરને તમારી ભેટ છે. એટલે એ ગમ્યું બહુ સારું. હું જગદીશભાઈ ઇંગ્લેન્ડ હતા અને અમારો અહીંયા બીબીસી ઉપર ઇન્ટરવ્યૂ હતો ત્યારે એ આ વાત મેં કરી હતી. લગ્નનો પ્રસંગ છે એટલે યુવાનીનો પ્રસંગ છે. આપણે આ વરઘોડિયાઓને હિંમત આપવા ભેગા થયા છીએ, પણ સોક્રેટિસ કહેતો હતો પરણી જવું જોઈએ. હા, આમ તો જીવનમાં થાય છે એવું, ઘણા પસ્તાય પછી પરણી જાય, ઘણા પરણીને પસ્તાય, પણ સોક્રેટિસ એમ કહેતા કે લગ્ન કરી લેવા જોઈએ. પત્ની સદાચારી સંસ્કારી હશે તો તમે પ્રસન્ન દાંપત્યનો અનુભવ કરી શકશો, અને કર્કશા હશે તો ફિલસૂફ થઈ જશો. અમે એમાં એક ઉમેર્યું, નકર હાસ્ય કલાકાર તો થશો. અને આ જુવાની આવશે ને એના માટે મને લાગણી બહુ પહેલેથી, કારણ કે ભોળા હૃદયના હોય. જરા કોક હસીને વાત કરે ને મન મોઢું દેખાડે ને ના તો ગદબમાં બકરી હાલી જાય માયલા જાય. કોકના છોકરા રમાડવા માંડે, કોકના સામાન ઉપાડવા માંડે, ખિસ્સામાં પૈસા ન હોય ને આઈસ્ક્રીમનો ઓર્ડર આપીને બેઠા હોય. પણ સમંદરના તરંગો ચાંદનીમાં લીન લાગે છે, પવનની લહેર પણ ઝળકી ઉઠેલી ભીન લાગે છે. એ કુદરતો કે માનવ એક સરખો છે અનુભવ, આ જોવાની હોય છે ત્યારે બધું રંગીન લાગે. આમ કુકડા ગોડે છાતી ફૂલાવીને જે જોવાની ફરતા હોય ને
અને વાત વાતમાં કહેતા હોય કે સમાજ કો બદલ ડાલો, હિન્દુસ્તાન કો પલટ દો, દુનિયા કે ઇતિહાસ કે કરવટે બદલ ડાલો, આવી વાતો કરતો એને ખાલી પરણાવી દો. ત્રીજે વર્ષે ખબર પડે ઘરની દિવાલ બદલ્યા જેવી છે, બાકી કંઈ કર્યા જેવું નથી. અને ઘણા જુવાનિયા તો આમ એટલા બધા ભાવનાશાળી હોય કે પરણ્યાને જે છ એક મહિના થયા હોય ને તો પત્નીને એવું માંડે કહેવા કે પ્રિય મને બધી ખબર છે, હું તારે માટે લાયક નથી. મેં કીધું આવું કોઈ દી કહેશો નહીં, અરે થોડીક તો સરપ્રાઈઝ એના માટે રહેવા દો. સમજદાર ઘરની દીકરી છે, બધું સમજી લે છે, તમારે આવી ચોખવટ કરવાની કાંઈ જરૂર નથી. આ જગદીશે બે ત્રણ જોક કીધી ને એવી હું એક કહું. એક પત્રકાર બેન પત્રકારે મને પૂછ્યું હતું કે તમે પત્નીને ઘરકામમાં મદદ કરો છો? મેં કીધા એ મને મદદ કરે છે. એટલે આપણે તો આઝાદી આવ્યા ને 75 વર્ષ થયા ને, હવે માણસો હસતા થયા છો. આ યુમરી હ્યુમરિસ્ટને હાસ્ય કલાકારની શબ્દો હવે આવ્યા ને, નકો વાતોડિયાને આમ તમે એવા શબ્દો વાપરતા ફારસિયા, જો ફારસ શબ્દ છે પણ આપણે ફારસ કહીએ, ફારસિયા કહે અને વાયડી કરે છે આમ હાસ્ય રસિક કાર્યક્રમ આપે એવું નહીં. પણ હવે માણસો હસતા થયા ને, એટલે હ્યુમર વિટ સેટાયર આયરની પેરોડી ફારસ બફૂન કેરિકેચર બ્લેક હ્યુમર યુરોપમાં તમે જુઓ તો આટલા આટલા એના પ્રકારો હાસ્યના, અને એક એક ઉપર એક એક વોલ્યુમ મળે. પણ યુવાનીની હું વાત કરું, થાનગઢ મારું ગામ છે અને ગામમાંથી જ એટલા બધા પાત્રો મળ્યા કે હજી બહારગામ તપાસ નથી કરવી પડી. હોય અમારું ગામ એ ખાત જ છે, તળાવની પાળ્યા મેં બેઠા તો મારો મિત્રએ કહ્યું વિઠ્ઠલ એનું નામ, આવ તમે ધ્રોવા મીડ્યો ને એબકે ચડી ગયો ને સાનો રહેને, અમે ચાર અડધી ઉધાર ચા મંગાવી વિઠ્ઠલને પહેલી પીવડાવી. મેં કહ્યું શું કામ આટલો બધો રોવે? તો કે હું જેટલી કન્યા પસંદ કરી આવું ને મારી બા હળદે ના પાડે. હું કન્યા પસંદ કરું મારી બા ના પાડે બોલો. એટલે મેં એને સલાહ આપી, મેં કે તારી બા જેવો દેખાવ હોય એવો સ્વભાવ હોય એવા કપડાં પહેરતી હોય ને એવી કન્યા પસંદ કરે. એવી કન્યા પસંદ કરી કીધું મને કે એમ કર્યું તો મારા બાપા ના પાડે. અને તમે તો સુરેન્દ્રનગર તો મોટું શહેર કહેવાય અત્યારે તો, પણ ગામડા એટલે ક્યાંક સંબંધ તો ધરાવતા હોય. અમારા ગામડામાં વરરાજો થયો હોય ને એનો બે દી એટલો માફો ડાળવામાં આવે. વરરાજા માટે હવારના પોરમાં ગરમા ગરમ ગાંઠિયાઓ, હારે પછી ગરમ જલેબી, કીચલી ભરીને ચા ગમે એટલો પીવે. વરરાજોએ સમજતો હોય કે આજ તો કોઈ કહેવાનું નથી, ધરવા એટ ગાંઠિયા ખાઈ જાય, જલેબી ઉકેલી મૂકે, ત્રણ ચાર કપ તો ચા પી જાય, પછી ગળોફે પાન ચડાવી અને વરરાજા તૈયારી કરે શેની જંગલ જવાની. ગામડામાં લેટ્રિન વેટ્રિન ન હોય પણ વરરાજો જંગલ જાય ને તોય કોટ પહેર્યો હોય, માથે સાફો હોય, સાફામાં પાછી કલગી બગલમાં તરવાર હોય, અણવર લોટો લઈને હાલે પડે. વરરાજા લોટા બોટા નવું પડે, એ તો આમ ઝાતી કાઢીને હાલે. અને એટલું જ નહીં હોય, ઢોલી આગળ ઢોલ વગાડતો જતો, ધજ ભાંગ ધજ ભાંગ ધજ ભાંગ, ગામ આખું જોઈ રાખ વરરાજા જાય. પછી 2.5 વીઘાના ખેતરમાં આમ બીડી હળગાવીને એકલો બેઠો હોય. અમારો એક બીજો મિત્ર છે ધીરજલાલ કાપડિયા, અમારા ગામમાં ગુજરાતીનો વિષય લઈને BA પાસ થનારી પહેલો ગ્રેજ્યુએટ, પણ વાત વાતમાં શેર શાયરીઓ માટે બોલવા, જીવનભરના તોફાનો ખાળી રહ્યો છું ફક્ત એના મોગમ ઈશારે ઈશારે
ગમે ત્યાં હું ડૂબું, ગમે ત્યાં હું નીકળું, છે મારી પ્રતીક્ષા કિનારે કિનારે. અમારા સુખ અને દુઃખની વચ્ચે સમયના વિના કંઈ તફાવતને જોયો, બધી એ મજાઓ હતી રાતે રાતે, ને સંતાપ એનો સવારે સવાર. તે એનું સન્માન કર્યું ગામે, ધીરુને બેહાર્યો સ્ટેજમાંથે, બધા એની પ્રશંસા કરી. અને ધીરુએ ઊભા થઈને એક ભાષણ કર્યું ને, એમાં તો નાચમાં ડંકો દેવાય, આખું ગામ મીંડ્યું વાહ વાહ કરવાનું. મીંડ્યા હક પણ ના કાગળ આવો, પણ ધીરજલાલ આમ કાગળ વાંચીને કે કન્યા ગ્રેજ્યુએટ છે? બોલે કે ગ્રેજ્યુએટ નથી. તો ગ્રેજ્યુએટ કન્યા વગર મારા સાહિત્યિક વિચારો હું કેની પાસે વ્યક્ત કરું? મારી આ ઉર્મિઓની અભિવ્યક્તિ ક્યાં જઈ કરું? મને કોણ સમજશે? આવી વાયડીએ ચડી ગયો. ગ્રેજ્યુએટ કન્યાની તપાસમાં 7 વર્ષ ગયા. પછી ધીરુએ ધોરણ ઘટાડ્યું કે હવે ઇન્ટર હોય તો ઇન્ટર ચાલશે, હું ચલાવી લઈશ. તો 4 વર્ષ ગયા ઇન્ટરમાં. પછી તો જીવ માથે આવી ગયો કે હવે મેટ્રિક પાસ ને કરો તપાસ. મેટ્રિક પાસનો મેળ ન ખાધો. અત્યારે ધીરજલાલને 39મું વર્ષ હાલે, અને હવે એમ કહે છે કે કન્યાને અક્ષર જ્ઞાન હું આપીશ. કન્યાને અક્ષર જ્ઞાન હું આપીશ, પણ મને ડાળે વરગાડો. ઉગ્ર સ્વભાવનો થઈ ગયો. લગ્નના ઢોલ નથી સાંભળી શકતો? શેરીમાં કોકની આ લગ્ન હોય ને ઢોલ માટે વાગવા ધીરુ બાજવા દોડે, એ બીજી શેરી વગાડો. બોલા કે લગ્ન અમારે યાર, ઢોલ બીજી શેરી વગાડવા જઈ? ગામમાં જાગરણ હોય ને તો એ બારગામ ભયો જાય. પછી એને ખબર પડે કે અહીંયા જાગરણ. પણ આ વિઠ્ઠલની વાત કરી, ધીરજલાલની વાત કરી, આ હવે હું જે વાત કરું છું બને ત્યાં સુધી કહેતો નથી કોઈને, પણ હવે હાવ ઘરનો ડાયરો સમજીને પેટ છૂટી વાત કરી દઉં. હું હેડમાસ્ટર થયો ને પછી મેં લગ્ન કર્યા, તો કન્યા જોવા તો જવું પડે. હું ગયેલો અને અહીંયા ગયા તો ચા પાણી નાસ્તો આવ્યો ને વડીલો મીડિયા પ્રશ્નો પૂછવાનો. હાજી પધારો. હા આમ તો સમયસર છે, આપણે વહેલું શરૂ કરી દીધું. નમસ્તે. અમે વહેલું શરૂ કરી દીધું. હા તો સારું છું ને, કે લગ્નના આવા ફંક્શન હોય ને એમાં વળી ઓલા ડીશો લઈને નીકળે, અને ગોળ ભજીયા જેવું હોય ને આરે હળી પાછી હોય, એમાં આમ ભરાવીને ખાવાનું. ખાઈ પીને માણસ બેઠા હોય ને તોય ઓલા નીકળે, લઈ લાવો અત્યારે પારકા કરીએ માણસ ખાય બધું. હા હું મારી વાત કહેતો હતો. હું કન્યા જોવા ગયેલો, મોરબીઓ મીડિયા પ્રશ્નો પૂછવાનું, એટલા સારા જવાબ મીડિયો આપવા, મને એમ કે ઘર બંધાય, મારો કોઈ બળ ઈરાદો નહીં. પણ મારી બધી વાત સાંભળી લીધા પછી ઉડાઈ મને કે વડીલ વાત તમારી મુદ્દાની, પણ હવે મૂર્તિઓ જોયા પછી ખબર પડે. ત્યારે મને ખબર પડી કે મને વડીલ સમજે. આના વાત હું ગામે ગામ જોવાની આવું ને એટલા માટે કહું છું કે ભાઈ પસંદગીના ધોરણ બહુ ઊંચા ન રાખવા, આપણી લાયકાત હારે નારે જોતું રહેવું. ઘણી વાર એસટી સ્ટેશન પહોંચો ને લક્ઝરી બધી ઉપડી જાય અને હાડી હોંટ વહી જાય, અને પછી પસ્તાવાનો પાર ન રહે ને, એવું ન કરો. એટલે સમયસર ઠેકાણે પડી જવું, એમ ડાળે વળગી જવું. અને અહીંયા તો બધા છે ઓડિયન્સ, આપનો અનુભવ પરિણામ પછી શરૂઆતના વર્ષો રહ્યા ને એ જિંદગીના સારામાં સારા વર્ષો.
હાજી પરણ્યા પછીના શરૂઆતના વર્ષો રહ્યા ને એ જિંદગીના ઉત્તમમાં ઉત્તમ વર્ષો. સોટબોટ સીવડાવ્યા હોય, એટલે 8 ગણાના પૈસા આવ્યા હોય, ભેટ સોગાદો મળ્યો હોય, અને શું બે માણા ઉમંગમાં હોય ને ખુશીમાં હોય ને. આમ બજારમાં નીકળી પડે ને, પટની ભૂલથી કોઈ સાડીની ડિઝાઇન વખાણી નાખે, કોકનો કલર વખાણી નાખે, ત્યાં તો બે ખરીદીને સાંજે ઘરે આવી ગયો હોય. બોલો, પટની એટલું જ કહે ને કે આ નેકલેસ મને ગમ્યું, તો પ્રોવિડન્ટ ફંડમાંથી પૈસા ઉપાડે. અને એમાં જો પત્ની એમ કહી દે કે અહીં કેટલી બધી ગરમી થાય છે, ત્યાં તો માઉન્ટ આબુની ટિકિટો આવી જાય. પ્રિય, આપણે કાલે આબુ જવાનું, અહીં કેટલી બધી ગરમી થાય, લોકો કઈ રીતે જીવે છે એ જ હું તો નક્કી કરી શકતો નથી. એટલે આપણી પેઢીઓ વહી ગઈ સુરેન્દ્રના તડકા ખાઈ ખાઈ. હા, તો હું 3 દીમાં બધું ભૂલી ગયો, પણ ઉપડે આબુ. તમે આબુ રોડ રેલવે સ્ટેશન ઉતરો ને, માઉન્ટની બસો આમ લાઇનસર ખાલી પડી હોય, પણ આ તાજા પરણેલા એ તો બસ પરની હામુંય ન જોવે. આમ બધી ખિસ્સામાં હાથ રાખ્યો, એને ટેક્સી ડેકી મેં સામાન રખ દો. ડેકીમાં સામાન મૂકી જાય ને વાયલી સીટમાં 2 જણા ગોઠવાઈ જાય ને ઝીકઝાક વેમાંથી થાતીને નખી લેકને કાંઠે આવીને ટેક્સી ઊભી રહે. માઉન્ટ હોટલનો સ્પેશિયલ રૂમ બુક થઈ જાય ને આબુમાં જોયા જેવું કેટલું છે. અચળગઢ છે, ઉરિયા છે, પોલો પેવેલિયન છે, વશિષ્ઠ આશ્રમ છે, જગવિખ્યાત દેલવાડાના દેરા છે, પણ આમને સમય હોય તો જાય ને. વાતું વાતું વાતું, આ હા હા, શું પરિણામ પછી માણાના હૈયા ઉઘડી જાય. અમારી કોલેજની ક્રિકેટ ટીમનો હું કેપ્ટન હતો, 12મા ખેલાડી તરીકે ક્યાંક લઈ ગયા હોય. અમે જુલિયસ સીઝર ભેજ્યો ને, તો હું જુલિયસ સીઝર થતો, ત્યાં ભાલુ લઈને ઊભો હોય ક્યાંક ખૂણામાં, પણ ઓને સાંભળ્યા વગર તો છૂટકો નહીં. આવી વાતો હાલે આખો દી, અને સાંજે 5 વાગે જાહેર જનતાને દર્શન દેવા નીકળ્યા હોય ને, એ માઉન્ટથી દેલવાડના રોડ ઉપર એક આંટો માર્યો. આ બહેનો તૈયાર થાય ને, ભાઈરે મહિલા સુગંધી હાબુથી નાયો. હમણાં અમારે બાથરૂમમાં ગોટો પડ્યો તો લંબગોળને માથે કબૂતરનું ચિત્રને એવી સુગંધ આવીને કે હું તો 2 વાર નાયો. બોલ, મારી પત્ની કે આનેથી નાયા? મેં કીધું હા. એ કે ખાલી મોઢું ધોવા જ રાખ્યો છે, નાવાનો તો લાલ ગોટો નોખો હતો. અને આ મુરબ્બીઓને ખબર, અમારા જમાનામાં નાવા ધોવાના ભેદભાવ નહોતો. અમે જે હાબુથી લુગડા ધોતા ને એ જ હાબુથી નાતા. અને કેવાય જમાનામાં હાબુ આવતા, જેટલા નાય ને એ લાલ ગોમ થઈ જતા, કારણ કે એમાં ફીણસીઓ એ બધું નીકળતું. આ બહેનો પહેલાં ભારે મહિલા સુગંધી હાબુથી નાય, પછી લેકટો કેલેમાઇન લગાડે, એ વળી હુકાઈ જાય એટલે યાર્ડીલો જાસ્મિન ફ્લેવરનો પાવડર, રોઝ ફ્લેવર હોય કાં જાસ્મિન ફ્લેવર હોય, અને પછી ઓલી આઈબ્રો પેન્સિલો આવે ને એનાથી આમ આંખમાં ખૂણા બહાર કાઢી નાખે ઠામુકા બેકોર, અને ઇન્ટિમેટની ભભક આવતી હોય. ઇવનિંગ ઇન વેનિસ ને મોર્નિંગ ઇન પેરિસ ને એવા સેન થાંચ્યા હોય ને 2 માણા હેલ્યા જતા હોય, આપણને એમ થાય કે આખો બગીચો હેલ્યો જાય. અને એમાં માઉન્ટથી દેલવાડાના રોડમાંથી ખાલી કાંટો ભાળી જાય ત્યાં તો યુવાન ઊભો રહી જાય. પ્રિય, ત્યાં રસ્તા પર એક કાંટો પડ્યો, તારો કોમળ પગ કદાચ એ કાંટા પર આવે, અને તારા પગને કંઈ થાય તો આ દુનિયામાં મારું કોણ? બોલો, ગળગળો થઈ જાય ને આંખમાં જળજળિયાને. એટલે તમે અહીં છો, કાંટો જ્યાં છે, પણ તું અહીં ઊભી રહેજે, એમ કરીને કાંટો ક્યાંય છેટો નાખ્યા. આ ના પતિ પત્ની
એક 5 વર્ષ વાણા વાઈ જાય અને એમાં પત્ની એમ કે આ વર્ષે આબુ જઈશું, ત્યાં તો આવડું વરસકું ભરે, શું છે આબુ, કાંઈ ગરમી નથી થતી, ત્યાં આપણને એકને થાય છે, આ બધા નથી થતી, કાંઈ નથી જવું. પણ બાટતા બાટતા બેહે ગાડીમાં જાય તો ખરા, વળી માઉન્ટી ડેલવાડાનો રસ્તો આવે, 5 વર્ષ પછી કેટલો ફેર પડે, કાંટો ભાડે ને એટલે પતિ કે જો અહીંયા કાંટો પડ્યો, જરાક આમથી હાલજે, તને હાલવાનું ભાન નથી. અને એમાંય 12 વર્ષ વીતી જાય પછી તો આબુ જવું છે, નથી જવું, જવું છે. બાટતા બાટતા બે ગાડીમાં ઓલા ભાતાના ડબ્બા બેડિંગ બિસ્તરા નાખ્યો હોય, આને ખૂણામાં નાખ્યો હોય, કારણ કે બિલ બધા એને ચૂકવાનો હોય. પણ પહેલી વાર જે કપલ માઉન્ટ હોટેલમાં ઉતર્યું હોય ને, એ ત્રીજી વાર જૈન દિગંબર ધર્મશાળાના એકલા રૂમમાં રોકા. બહાર વરે તો પછી પાટલો ને તંબુરા ને ગલેફ જેવા થઈ ગયા, કોટના બટન ઉખડી ગયા હોય ને, ઢસાક ઢસાક હેલા જતા. અને વળી પાછો કાંટો ભાડે તે ઓલો કહે કે જો અહીંયા કાંટો પડ્યો, તને હાલવાનું ભાન નથી, મને ખબર તું પગ મૂકીશ, તારા પગને કંઈ થાય તો તું અહીં રોકાજે, મારે રજા નથી, આ તને કહી દીધું. પણ આટલી પ્રસ્તાવના એટલા માટે બાંધવી પડે છે કે પતિ પત્ની વચ્ચે પ્રસન્ન દાંપત્ય જીવનના અંત સુધી જળવાઈ રહ્યું. વાત એમ છે, જીવનના અંત સુધી પતિ પત્ની વચ્ચે પ્રસન્ન દાંપત્ય જળવાઈ રહેવું જોઈએ. અને એનું એક જ કારણ છે કે બંને એકબીજાના વ્યક્તિત્વનો સ્વીકાર કરી લો. આપણે મિત્ર તરીકે કોઈને સ્વીકારીએ છીએ ત્યારે ગુણ અવગુણ સહિત સ્વીકારી, એમને આ આટલું તારું બરાબર ને આટલું બરાબર એમ ન હોય ભાઈ, મિત્ર એટલે મિત્ર, મિત્ર એસા કીજીએ જૈસે સિરકો બાલ, કાટ કાટ કે કાટીએ ફિર ભી તજેને ખાલ. તો એક બીજી વાત એ કહી દઉં વચ્ચે કે પતિ પત્ની એકાબી સ્ત્રીઓ અને પુરુષો એકાબીજાને નથી સમજતા, એનું શું કારણ છે ખબર છે? આ બહેનો છે ને એ હૃદયને અનુલક્ષીને જીવે અને ભાઈઓ મનને અનુલક્ષીને જીવે. અને મન જ્યારે ભરેલા હોય ને ત્યારે હૃદય ખાલી હોય, હૃદય ભરેલું હોય ત્યારે મન ખાલી હોય. આ મિત્રો મુરબીઓ સ્નેહીઓ ભેગા છે, તમને અત્યારે બહુ આનંદ આવતો હોય છે, ભલે ન મળો એકબીજાને તોય, એનું કારણ શું છે કે હૃદય ભરેલું છે પ્રેમથી. બાકી આપણા જીવન એવા થઈ ગયા કે મન જ ભરેલા, માણાને ખબર નથી હો ક્યાં જવું છે, નીકળે છે કહાં, જાને કે લીએ પહોંચે હે કહાં, માલુમ નહીં, દિન રાત ભટકતે કદમો કો મંજિલ કા નિશાન માલુમ નહીં. બાકી શું જીવનમાં. અને બીજી વાત કરીને, આ તો બહુ શિક્ષિત વર્ગ છે એટલે તમે ઘણ ભલે વેલ એજ્યુકેટેડ કલ્ચર સિવિલાઇઝ બધું હો, પણ વાંધા પડી જાય પતિ પત્ની વચ્ચે ત્યારે પુરુષને નમતું જોખવામાં અહમ બહુ નડે. જોકે મનોવિજ્ઞાનમાં સંશોધન શું છે કે પતિ પત્ની વચ્ચે મહિનાના 3 હળવા કજિયા થાય તો પ્રસન્ન દાંપત્યનું ચિહ્ન ગણવું. હળવા હો ભારે મળ્યો ને, એટલે સાતા હોય તો વાંધા જેવું નથી કોઈ જાતનું, નહીતર શું થાય, વાંધા માનો કે પડ્યા બેમાં તો સાજણ ભાવની ભૂલ બોલાવણી. તમે ને છોડ્યું ગગન તમારું, અમે અમારી ધરતી, તમે ને જાણી વાત અમારી, અમે તમારું મન, આ નજર નજરની વચ્ચે ઉગ્યા અઘો રહેવા પર, રહી રહીને રહી છેવટે વાટો ડાબી જમણી, દાજા ઉપર ડામ બળતરા સ્મરણ સ્મરણમાં બમણી, સાજણ ભાવની ભૂલ ભૂલવણી. તો ન ધરા સુધી ને ગગન સુધી, ન ઉન્નતિ કે પતન સુધી, આપણે તો જવું હતું બસ એકબીજાના મન સુધી. વાત તો આટલી જ હતી ને, પણ એક પ્રસંગ ભેગા ભેગ કહી દઉં, સત્ય ઘટના. ભાઈદાસ હોલમાં અમારો કાર્યક્રમ અને પતિ પત્ની બે આવેલા કાર્યક્રમ સાંભળવા. હવે બેનો ડિવોર્સનો કેસ આવે કોર્ટમાં અને
ની આમથી આવતી, પતિ સામેથી જતો, એને ખબર નહોતી. પણ અચાનક ખ્યાલ આવ્યો ને એટલે આમ સંકોચીને આવ્યો. પણ એને મનમાં તરત એમ થયું કે જાણી બુજીને અમે અળગા હેલ્યા તો પાલવ વજાનો મને વહેમ છે. સાવરે સફાળા તમે ચમકી ઉચ્યા ને પછી ઠીક થઈ પૂછ્યું કે કેમ છે. આટલા બોલા પછી આવો સવાલ કહો, કેમ કરી ઉતરવું પાનું? મૂંગા રહીએ તો તમે કારણ માનો ને ઓઠ ખોલીએ તો બોલવાનું બાનું. હું તો બોલીશ પણ માનશો તમે કે દુનિયા મારી એમ કેમ છે? દુનિયાની વાત મૂકો, માનશો તમે કે હજી આપણી વચાળે થોડો પ્રેમ છે? અને આના અનુસંધાનમાં જ છે એટલે એક વાત કહી દઉં. બે મિત્રો રેલવે સ્ટેશન ઉપર ગયા, એમાં એકની પત્ની આવવાની હતી, એકની જવાની હતી. પણ જેની પત્ની જવાની હતી ને એ ગળગળો થઈ ગયેલો, તમે જાઓ છો ને મને ગમશે નહીં, ખાલી ઘર ખાવા દોડશે, ખાવાનું ભાવશે નહીં. પત્નીને રેલવે સ્ટેશન ઉપર વિદાય આપવી એ પતિ માટે કપરામાં કપરો કાળ. એનું કારણ શું ખબર છે? એક તો પત્ની જતી હોય એ આનંદને રોકવો, એ પત્ની જતી હોય નરકના ઉભરા અહીં સુધી આવતા હોય એને પહેલાં હેઠા બેહારવા પડે અને ઉપરથી કરુણતાના ભાવ ધારણ કરવા પડે. પણ આ પુરુષોર્યાને જન્મજાત કલાકાર, બધું સમજતા હોય કે આ ગાડી ઉપડે ત્યાં સુધી કષ્ટી છે. પછી તો હે એને પરભો ના ખોળે છે. અને આ બહેનોમાં 90% ભોળા હોય ને એને વળી એ ભ્રમ હોય કે અમારે એ હાવ ભોળા છે, તે ગાડી ઉપડે ત્યાંથી ભલામણ કરે કે એ બારીમાં ઊભો ઊભો દાઢી કરશો નહીં, સામે કોક રહેતું હોય ને. હા અમુક વાર સમજાય તો જ મજા છે ને, તમને ધ્યાન રહેતું નથી ને રેઝર લાગી જાય છે. અને બીજા ડબ્બે જેની પત્ની આવવાની હતી એણે કીધું બસ આવતા રહ્યા, નો રોક્યા કોઈએ, ગયા તા ને મોટા ઉપાડ્યા, લગ્નમાં ફરીશું ને ફિલ્મ જોઈશું ને બધું પતી ગયું, ઉતરો ઉતરો. ભાઈ કે પણ ઉતરવા તો દો, મંડ્યા વડસકા ભરવા, પડખેના ડબ્બે જુઓ કેવી હારી હારી વાતો કરે. બોલો કે એ લોકો જાય છે, એ લોકો જાય છે ને તમે આવ્યા. પણ પત્રકારો મને એક પ્રશ્ન તો પૂછે, વચ્ચે એક વાત કહી દઉં કે હાસ્યને મારા હાસ્યના સ્ટેજ શોને 54 વર્ષ પૂરા છે. 14 નવેમ્બર 1969 લીંબડીમાં પહેલો કાર્યક્રમ આપ્યો અને 14 નવેમ્બરે 55મું વર્ષ શરૂ થયું અને મને 8મી ડિસેમ્બરે 86 પૂરા થયા. રાષ્ટ્રપતિ ભવનમાં 8મી નવેમ્બર 2021 રાષ્ટ્રપતિ ભવનના દરબાર હોલમાં આ પદ્મશ્રી એવોર્ડ મળ્યો ને, પછી અમિત શાહ સાહેબ મળવા આવ્યા એટલે એ મળ્યા, પછી મોદી સાહેબ મળવા આવ્યા, મારી હારે 8 મળ્યો મોદી સાહેબે, 8 વાર હું મળ્યો છું એમને. સાહેબને રૂપાલા સાહેબ દિલ્હી હતા, અહીં સીએમ હતા ને ત્યારે, અને રૂપાલા સાહેબને મેં કીધું મોદી સાહેબ ચોટીલા પધારે છે, સાહેબને મળવું છે મારે, કીધું એનો સમય લઈ લ્યો. મને તમારે શું મોદી સાહેબનું કામ પડ્યું? મેં કહ્યું થાનને તાલુકો બનાવો છો, તો કે એટલું હું તમારા વતી કહી દઈશ, તમારે એને વાત કરાવી દઈશ. વાત ન થઈ પણ સાહેબ ગાંધીનગર આવીને ડિક્લેર કર્યું કે થાનને તાલુકો જાહેર કરવામાં આવે, તાલુકાના બધા લાભ અમને મળ્યા. એ મોદી સાહેબ હાથ મેળવીને મને કે શાહબુદ્દીનભાઈ કેમ છો? મેં કહ્યું સાહેબ બહુ ધ્યાન રાખ્યું તોય 84 થયા. એટલે સાહેબ ખુશ થયા. પણ મને એને શું કીધું, મને કે તમે આ ગણતરી કરવાનું કેદીથી શરૂ કર્યું? આપણે તો આપણું કામ કરવાનું હોય, આપણે આપણું કાર્ય કરવાનું, અને સાચી વાત છે આપણે આપણું કામ કરવાનું હોય. એટલે 55 વર્ષ પહેલાં એવી ધૂન મનમાં સવાર હતી,
કે મર્યાદાનો સ્તર ઊંચામાં ઊંચો રાખી આખું કુટુંબ મારે બે માણી શકે એવું હાસ્ય સર્જું અને રજૂ કરું. એમાં જીવતરની વાતો વણી લેવી. ડૉક્ટર આલ્બર્ટ આઇન્સ્ટાઈનને એક યુવાને પૂછ્યું, યુવાન પત્રકાર હતો, સર વોટ ઇઝ ધ મિનિંગ ઓફ લાઈફ, સાહેબ જીવનનો અર્થ શું? એટલે આઇન્સ્ટાઈન કે યંગ મેન લાઈફ હેઝ નો મિનિંગ એટ ઓલ, જીવનનો કોઈ અર્થ જ નથી. એટલો નિરાશ થઈને હાલતો થયો એટલે આઇન્સ્ટાઈને પાછો બોલાવ્યો, યંગ મેન લાઈફ હેઝ નો મિનિંગ એટ ઓલ બટ યુ કેન ગીવ મિનિંગ ટુ યોર લાઈફ. જીવનનો કોઈ અર્થ નથી પણ તમે જીવનને અર્થપૂર્ણ બનાવી શકો. એટલે આવી વાતો એની હારે વણી લેવી. અને મોટામાં મોટી અસર હાસ્ય માટેની તો ગાંધીજીની. ગાંધીજી કહેતા ગંભીરતા વગરનું હાસ્ય અને હાસ્ય વગરની ગંભીરતા બે વ્યર્થ છે. એટલે હાસ્યમાં મેં ગંભીરતા લાવવાનો પ્રયાસ કર્યો ને ગંભીરતામાં હાસ્ય. સુરેશ દલાલે મને પૂછ્યું કે શિક્ષણ અને હાસ્યનો સુમેળ કેમ સાધ્યો? મેં કીધું શિક્ષણથી હાસ્યને ગંભીર બનાવ્યું અને હાસ્યથી શિક્ષણને હળવું બનાવ્યું. આની એક ફરમાઈશ છે જગદીશની. અને એટલું નક્કી કર્યું છે કે માણા સાંભળે ત્યાં સુધી બોલવું, પણ માની લો કે ન સાંભળે ને તો સોમાન ફેર સ્ટેજથી નીચે ઉતરી જવું, પણ આ કક્ષાથી નીચે તો ન જ ઉતરવું. હા, અને આને એનો જીવન મંત્ર બનાવ્યો, જગદીશે એનો જીવન મંત્ર બનાવ્યો. સર હેમ્ફ્રી ડેવી એટલે દેવીનો અભય દીવો, ઇંગ્લેન્ડમાં ખાણકમાં મજૂરો ઊંઘલીને મરી જતો. સર હેમ્ફ્રી ડેવી એક દીવો ગોતી કાઢ્યો, એ જ્યાં પ્રમાણ વધે કાર્બનનું એટલે ઇન્ડિકેટ માટે કરવા બધા મજૂર બહાર નીકળી ગયા, હજારોની જિંદગી બચાવી. આ માઇકલ ફેરેડે ઇલેક્ટ્રિસિટીની શોધ કરી. હું બોલું છું ને તમે સાંભળો છો ને, માઇકલ ફેરેડેને આભારી. હેમ્ફ્રી ડેવીને કોઈ પૂછતા કે સાહેબ તમારું વિજ્ઞાનમાં શું પ્રદાન, એટલે હેમ્ફ્રી ડેવી કહેતા કે માઇકલ ફેરેડે મારું પ્રદાન. મને ઘણીવાર માણા પૂછે કે હાસ્ય ક્ષેત્રે તમારું શું પ્રદાન, એટલે હું કહું કે આ જગદીશ ત્રિવેદી મારું પ્રદાન. મોહનલાલ માસ્તરની એક વાત એને કીધી ને, અમારે મોહનલાલ માસ્તર શેરીમાં રહે. આમ તો માસ્તર છે ને છોકરાઓને પાછા પાડવાનું જ કામ કરે. મારી અભિલાષા ગુજરાતી નિબંધનો પિરિયડ હોય ને બોર્ડમાં છે લખીને પછી નાના નાના બાળકોને પૂછે, અશોક ઊભો થા તારે શું થવું? ઓલા મારે ડૉક્ટર થવું છે. એમ ડૉક્ટર થવું? તમારી પેઢીમાં થયા છે કોઈ? કમ્પાઉન્ડર થા કમ્પાઉન્ડર. વળી રમેશ તારે શું થવું? વળી ઊભો થઈને મારે વકીલ થવું. એમ તારા બાપા તારી બા સામે દલીલ કરી શકે? અમારે એક વકીલ સાહેબ દલીલ કરવા ઊભા થયા, એ જ વખતે બહાર ગધેડું ભૂચ્યું. મેજિસ્ટ્રેટ રમુજી સ્વભાવ ન હતો, એ કે બે જણા હેરે બોલો. હવે થયું એવું કે સાહેબ જજમેન્ટ મીડિયા વાંચવા પાછું ગધેડું મીડિયું ભૂકવા, એ વકીલ ઊભો થઈને કે સાહેબ આપ બોલો છો એના ભડકા પડે ને. પણ આ હું જે વાત કરું મોહનલાલ માસ્તરની, એમાં દામોદરને પૂછ્યું, મારો મિત્ર છે મથુર, મથુરને જોવા મહેમાન આવ્યા તે મને પૂછ્યું હતું કે મોરતી આમ કંઈ લાયકાત છે? મેં કીધું ઉંમર લાયક છે. એનો દીકરો દામોદર. દામોદરને જોવા મહેમાન આવ્યા ને તે મથુરે દામોદરને કીધું, બેટા મહેમાન હાટું કંઈક લઈ આવ્યો, બોલો જઈને રિક્ષા લઈ આવ્યો. મહેમાન છે હાલતા. દામોદરને મોહનલાલ માસ્તરે પૂછ્યું, દામોદર તારે શું થવું? દામોદર ઊભો થઈને કે મારે હેડમાસ્ટર થવું. એમ તારા બાપા ત્રીજી ચોપડીમાં 3 વાર નફા થયા છો અને તારે હેડમાસ્ટર થવું છે, શું કરશો હેડમાસ્ટર થઈને? કે સાહેબ તમને ડિસમિસ કરવા. આ મોહનલાલ માસ્તરનો પરિચય.
પણ એકવાર એ મોહનલાલ માસ્તરે પોકરાણ પાડ્યો, મોટેથી રોવા માંડ્યા, આખું ગામ અમારું શેરી ભેગી થઈ ગઈ. મેં જઈને પૂછ્યું માસ્તરને, કીધું માસ્તર શું થયું? પછી બીજા બધાને તો ઘર ભેગા કર્યા, અમે બે જણા બેઠા તો માસ્તરને મૂળ સપનું આવ્યું. મોહનલાલ માસ્તર કે મને રાત્રે સપનું આવ્યું, સપનામાં સપનામાં મુંબઈ ભેગો થઈ ગયો. સપનામાં તો ગમે ત્યાં જવાય, અને મુંબઈમાં માસ્તર ફરતા એમાં એ જમાનાની ફિલ્મ એક્ટ્રેસો મને ભેગી થઈ ગઈ. લીલા ચેટનીસ ને મીના કુમારી ને સુરૈયાને ગીતા બાદેન. અને માસ્તરને કે હવે ન જવા દે. મીના કુમારી કે પાકી જાનો સેટ જો હાલો ને ઓલા વળી લીલા ચીટનીસ કે અમારા ઘરે આવો ને કોક વળી કે પૂના તમને લઈ જઈને. માસ્તર કે મારે હકર જ આ નથી. તો આગ્રહ બધી અભિનેત્રીઓ કર્યો પણ માસ્તર ન રોકાણ. અને સવારમાં આંખ ઉગડી ત્યાં રોવા માંડ્યા, મોકટી ભોગ પાડી. હું અત્યારે શું કામ રોવા? મને કે સપનામાં મહિનો દી પડ્યો રહ્યો તો ક્યાં પગાર કપાવવાનો હતો? પણ હું ન રોકાણો તો ન જ રોકાણો. એટલે પરાધીન સપને સુખ નાહી. મારા મને તો સમય જે આપવામાં આવ્યો એ બધો પૂરો થયો છે, અને હવે હજી પાછા બે કલાકારો તો બાકી છો, ધુરંધર કલાકારો છે, અમારા બહુ જૂના મિત્રો છે. એટલે હું બડે ગૌર છે સુન રહા છા જમાના હમી સો ગયે દાસ્તા કહે. પણ આ નવ દંપતીને એક બે સૂચન કરી દઉં કે બે આ નવ દંપતીઓને સૌથી પહેલું સ્વાસ્થ્ય મળે, કારણ કે સ્વાસ્થ્ય એ સૌથી મહત્ત્વનું જીવનમાં. અમે તો એમ માનીએ કે 86 વર્ષની ઉંમરે 86 લાખની મોટર હોય ને એના કરતાં 100 કિલોમીટર હાલવાની તેવડ હોય તો અમે તો સુખી માની. એટલે પહેલું સ્વાસ્થ્ય બેને મળે, પછી સમજણ મળે, અને પછી સંપત્તિ મળે. સંપત્તિ વગર કાંઈ નથી થતું ભાઈ. ચાણક્ય કીધું છે ધર્મસ્ય મૂલમ અર્થમ. શાળાને કોલેજો આ શિવ શાયા ટ્રસ્ટ છે જો, 115 કોલેજ સંસ્થાઓ એના હાલે છે, એની રકમ રૂપિયાથી. 30 તારીખે અમારા બેનો કાર્યક્રમ છે, ઓડિટોરિયમ નવું થયું, એમાં નવામાં હું ને જગદીશ બે કાર્યક્રમ છે અમારો. એટલે અમે બે પાસે આપને મળશું. અત્યારે આભાર, ધન્યવાદ.